મોરબી જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન શક્તિનગર ગામે આવેલા નકલંગ ગુરુધામ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં આજે પ્રથમ દિવસે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, ધારાસભ્ય, કારોબારી ચેરમેન સહિતના આગેવાનો હાજર રહી દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ત્રિદિવસીય વિજ્ઞાન મેળો પ્રદર્શનમાં 160 બાર વૈજ્ઞાનિક દ્વારા 80 કૃતિઓ રજૂ કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક વિભાગની 25 અને માધ્યમિક વિભાગની 55 કૃતિ પ્રદર્શનમાં મુકાઈ છે, જેમાં વાઇફાઈ, સોલાર પેનલ, સ્માર્ટ વિલેટ, બાયો ડિટરજન્ટ, પ્લાસ્ટિક, આધુનિક ખીંચકો, સિક્રેટતમ, વરાળયંત્રથી ચાલતી ગાડી, મેજિક ટ્યુબ, ઔષધ વનસ્પતિ વગેરે 80 કૃતિઓ રજૂ કરવામાં આવી છે. આ પ્રાથમિક વિભાગની શ્રેષ્ઠ અને માધ્યમિક વિભાગની શ્રેષ્ઠ કૃતિને રાજ્યકક્ષાના વિજ્ઞાન પ્રદર્શન મેળામાં સ્થાન અપાશે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી વીકે સોલંકી, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ, નરકરણ ગુરુધામના મહંતશ્રી દલશુખ બાપુ, હળવદ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, હળવદ મામલતદાર વીકે સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુરભાઈ પારેખ, જિલ્લા શિક્ષણ અધિકારી બીએમ સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ પ્રવીણભાઈ ધોરુ, પ્રાથમિક શિક્ષણ સંઘના સહમંત્રી ચતુરભાઈ પાટડિયા, નકલંગ ગુરુકુલના એમડી કરુણાબેન પ્રજાપતિ, આચાર્ય ભરતભાઈ કણઝારિયા અને હિતેશભાઈ વરમોરા સહિતની ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્ર મારુ સાથે સોમ ભરવાડ, ZSTV હળવદ.